સમાચારમાં વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં યુવાનની આત્મહત્યાનો મામલો સામે આવી રહ્યો છે. જી હા, ગઈકાલે રાત્રે પ્રથમ વખત મૃતક નીતિન પરમારના પત્નીના દ્વારા એક પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. ત્યારે મૃત્યુ અંગે 30 ઓક્ટોબર બપોરના સમયગાળે PSI અને પોલીસ સ્ટાફ દ્વારા નિવેદન માટે આવેલા હતા. મારી મરજી મુજબનું નિવેદન લેવાયું નથી, આ મૃતકના પત્નીનું કહેવું છે. PSI સમક્ષ મરજી મુજબનું નિવેદન લેવા રજૂઆત કરાઈ, છતાં આજ સુધી નથી લેવાયું નિવેદન. મૃતકના પત્ની PSI કુલદીપ ગઢવી અને ચોરવાડ પોલીસ મરજી મુજબનું નિવેદન ના લેતા હોવાના મૃતક પત્નીના આક્ષેપ પણ લાગ્યા છે. મૃતક પત્ની પ્રિયા પરમાર દ્વારા મરજી મુજબનું નિવેદન નોંધવા DYSP માંગરોળ જૂનાગઢ SP જૂનાગઢ રેન્જ IGને અરજી કરી હતી. સર નીતિન જગદીશ પરમારના પત્ની પ્રિયંકા નીતિન પરમાર મારા પતિના મૃત્યુ અંગે નિવેદન લેવા માટે ચોરવાડ પોલીસ સ્ટેશનથી PSI ગઢવી સાહેબ તેમજ સ્ટાફ સાથે 30/10/2023 રોજ નિવેદન લેવા માટે બપોરના સમયે આવેલ અને અમે નિવેદન નોંધાવેલ. જે નિવેદન મેં પોતે વાંચ્યું અને ગઢવી સાહેબને જણાવ્યું કે મેં જે નિવેદન આપ્યું છે આમાં નથી, તો PSI ગઢવી સાહેબ દ્વારા મને જણાવેલ કે અત્યારે તમે સહી કરી આપો અને અમે પાછા ઘરે નિવેદન માટે આવીશું અથવા ચોરવાડ પોલીસ સ્ટેશને તમને બોલાવીશું, ત્યારે અમે નિવેદન લઈ લેશું એવું કહેલું. ત્યારબાદ હું મારા જેઠ અને મારા પરિવાર દ્વારા બીજા દિવસે ચોરવાડ પોલીસ સ્ટેશને નિવેદન નોંધવા ફોન કરેલ, ત્યારે PSI ગઢવી સાહેબ દ્વારા અમને મંગળવારે સાંજે 7 વાગ્યે રૂબરૂ પોલીસ સ્ટેશન નિવેદન નોંધવા બોલાવેલ અને 1 કલાકથી વધારે સુધી અમને મારા જેઠને અને મારા પરિવારને પોલીસ સ્ટેશને બેસાડવામાં આવેલ. ત્યારબાદ PSI ગઢવી સાહેબ દ્વારા જણાવેલ કે આવતીકાલે બોલાવીશું. આમ નિવેદન નોંધવા માટે થઈને અમને PSI ગઢવી સાહેબ દ્વારા ગોળ ગોળ વાતો કરીને આજે 4 દિવસ વીતી ગયા, છતાં મારા પતિના મૃત્યુ નિવેદન PSI ગઢવી સાહેબ દ્વારા લેવામાં નથી આવેલું, જેના કારણે આજ રોજ મેં અને મારા પરિવાર દ્વારા ઉચ્ચ કક્ષાએ જૂનાગઢ DYSP સાહેબ દ્વારા માંગરોળ તેમજ જૂનાગઢ SP સાહેબને તથા જૂનાગઢ IG સાહેબને તેમજ ગુજરાત રાજ્યના DGP સાહેબને મૃત્યુ પામનાર મારા પતિનું નિવેદન નોંધવા અંગે લેખિત અરજી સાથે નમ્ર વિનંતી તથા અરજ કરેલ છે.